વુમન્સ ડે સેલિબ્રેશન સ્પેશિયલમાં નીલાંશીબેન પટેલનો પરિચય આપી સમાજની દરેક બહેનોને પ્રેરણા મળે તેવી અમે એક કોશિશ કરી છે. અમારી સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમને જો આ વિડીયો ગમ્યો છે તો વધુમાં વધુ લોકો સુધી શેર કરો. તેમજ તમને કેવા વિડીયો જોવા ગમે છે તે કોમેન્ટ્સ બોક્સમાં લખીને જણાવો. નમસ્કાર દોસ્તો, હું તમારો મિત્ર મહેન્દ્ર સોલંકી. તમે જોઈ રહ્યા છો પરિચય ટોક. તમે યુટ્યુબ ચેનલ અથવા તો ફેસબુકના માધ્યમથી અમારી સાથે જોડાયા છો તે માટે ધન્યવાદ. અરવલ્લી જિલ્લાના એક નાના એવા ગામથી નીકળીને છેલ્લા 3 વર્ષથી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવી રહેલા નીલાંશીબેન પટેલનો જીવન પરિચય મેળવશું, જે પોતાના લાંબા વાળના હિસાબે દેશ તેમજ દુનિયામાં પોતાની નામના ધરાવી રહ્યા છે. તો તમે વિડીયો પૂરો જોવાનું ભૂલશો નહીં, તેમજ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો. આઠ માર્ચના રોજ વુમન્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. આજના સમાજમાં બહેનોને આગળ વધવા માટે ઘણી બધી આઝાદી આપવામાં આવે છે, ઘણી બધી તકો મળી રહી છે, તેમ છતાં પણ હજી ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે. આ તકલીફોનો સામનો કરીને, પુરુષાર્થ કરીને, પોતાની સૂઝબૂઝથી એક આગવી ઓળખ ઊભી કરનાર બહેનોનો આજે પરિચય આપના સુધી પહોંચાડવાની અમે કોશિશ કરી છે. પરિચય ટોક દ્વારા વુમન્સ ડે સેલિબ્રેશન સ્પેશિયલમાં બહેનોના પુરુષાર્થનો પરિચય મેળવશું. ઘણા લોકો પોતાના કામથી, પોતાના નોલેજથી તેમજ આવડત અને અનુભવથી આગળ વધતા હોય છે, જ્યારે નીલાંશીબેન પટેલ પોતાના લાંબા વાળના હિસાબે છેલ્લા 3 વર્ષથી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી રહ્યા છે. આવા પરિચય તમારી સુધી પહોંચાડીને આજના સમાજમાં દરેક બહેનોને પ્રેરણા મળે તેવો પરિચય ટોકનો હેતુ છે. નીલાંશીબેન પટેલ પરિચય ટોકની ટીમ સાથે વાત કરતા જણાવે છે કે તેમણે ખૂબ જ નાની ઉંમરમાં પોતાનો બિઝનેસ શરૂ કરી દીધો છે. નીલાંશીબેન પટેલ પોતાના લાંબા વાળના હિસાબે દેશ વિદેશમાં પોતાની નામના ધરાવે છે. આ સાથે નીલાંશીબેન પટેલે પોતાના જ નામથી તેલ અને શેમ્પૂની પ્રોડક્શન શરૂ કર્યું છે. અને હું સાયરાની વતની છું અને મને 18 વર્ષ પૂર્ણ થયા છે અને મેં 3 વખત લોંગેસ્ટ હેર ઇન ટીનેજ વર્સમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યું છે અને તેની સાથે સાથે બીજા ઘણા રેકોર્ડ્સ બનાવ્યા છે મારા વાળને કારણે. તમારા જીવનમાં તમને ગમતી વાત? મને મારા શિક્ષકે એક વાત કરી હતી જે મને આજે પણ યાદ છે. તેમણે કહ્યું હતું કે દરરોજ સવારે ઉઠીને આપણે આ 5 વાક્યો પોતાની જાતને કહેવા જોઈએ. તે હું આજે તમને જણાવું છું. ફર્સ્ટ, ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી. સેકન્ડ, ટુડે ઇઝ માય ડે. થર્ડ, આઈ એમ ધ બેસ્ટ. ફોર્થ, આઈ એમ અ વિનર. એન્ડ ફિફ્થ, આઈ કેન ડૂ ઇટ. તમે તમારા વાળના કારણે મેળવેલી સિદ્ધિઓ? મેં મારા વાળના કારણે 3 વખત લોંગેસ્ટ હેર ઇન ટીનેજર્સમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યું છે. સૌથી પહેલાં 2018માં મેં 170.5 સેન્ટીમીટરનો રેકોર્ડ બનાવ્યો. ત્યારબાદ 2019માં મેં મારો જ રેકોર્ડ બ્રેક કરી 190 સેન્ટીમીટરનો નવો રેકોર્ડ બનાવ્યો અને હાલ 2020માં મેં બીજી વખત મારો જ રેકોર્ડ બ્રેક કરી
200 સેન્ટીમીટરનો નવો રેકોર્ડ બનાવ્યો છે. મેં સતત બે વખત મારો જ રેકોર્ડ બ્રેક કર્યો એટલે ગિનિશ બુક ઓફ રેકોર્ડ્સ વાળાએ મને લોંગેસ્ટ હેર ઇન ટીનેજર એવરનો એવોર્ડ પણ આપ્યો છે. આ ત્રણ ગિનિશ વર્લ્ડ રેકોર્ડની સાથે સાથે મેં બીજા ઘણા રેકોર્ડ્સ બનાવ્યા છે મારા વાળને કારણે, અને તેની સાથે મેં રોમ ઇટલીમાં લે નોટી દે રેકોર્ડ નામનો એક ઇટાલિયન ટીવી શો પણ કર્યો છે. તમારા વાળ સિવાય મેળવેલી સિદ્ધિઓ. મારા લાંબા વાળ મારા માટે ક્યારેય અવરોધ નથી રહ્યા. હું તમને જણાવું કે હું નેશનલ લેવલ ટેબલ ટેનિસ પ્લેયર પણ છું, અને તેની સાથે સાથે હું મારી બધી જ હોબીઝ ફોલો કરી શકું છું, જેમ કે પ્લેઇંગ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ગેમ્સ, પ્લેઇંગ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ડાન્સિંગ, સ્વિમિંગ, સ્કેટિંગ. તમારા જીવનમાં બનેલી દુઃખદ ઘટના. હું જ્યારે 6 વર્ષની હતી ત્યારે મેં મારા વાળ કપાવવાની જીદ કરી અને મેં મારા વાળ કપાવ્યા, અને તે વખતે મારા વાળ ખૂબ જ નાના અને ખૂબ જ ખરાબ થઈ ગયા હતા. તો તે મારા માટે સૌથી દુઃખદ ઘટના હતી. અને ત્યાર પછી મેં વિચાર્યું કે હવે હું મારા વાળ ક્યારેય નહીં કપાવું, પરંતુ તે દુઃખદ ઘટના આજે મારા માટે સુખદ ઘટના બની છે, કારણ કે આજે મારા વાળના કારણે મેં ત્રણ ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને બીજા ઘણા રેકોર્ડ્સ બનાવ્યા છે. તમારા જીવનમાં બનેલી સુખદ ઘટના. મારા જીવનની સૌથી સુખદ ઘટના કે અમે જ્યારે ફર્સ્ટ વખત ફોરેન ગયા અને રોમ ઇટલીમાં મેં લે નોટી દે રેકોર્ડ નામનો ઇટાલિયન શો કર્યો, તે મારા માટે સૌથી સુખદ ઘટના હતી. તે મારા માટે પ્રાઉડ હતું કે એટલા મોટા પ્લેટફોર્મ ઉપર મેં મારા દેશને રિપ્રેઝેન્ટ કર્યો. Amazed to say that I started growing my hair when I was only 6 years old, and at that time I had really very bad haircut and it's horrible for me, but for now I think it's lucky for me. I wash my hair once in a week and it takes half an hour to dry and 1 hour to comb my hair. I normally tie it as a long braid and sometimes as a bun. I never wear it down because it's longer than my height and it's difficult to manage. The Indian culture, which states that the hair is a beauty of woman, inspires me for growing the hair. My mom helps me for getting my hair and she doesn't feel difficulty for that. Actually, it's her dream to I have a Guinness World Record title, and she is amazing. She is always support me for doing that. Family and friends proud on me. They thought that they had a real life Rapunzel. In fact, my friends nicknamed me a real life Rapunzel. I also faced many funny questions by the people. People say me, do you feel weight of your hair? I was like, do you feel weight of your hands and legs? So how can I feel weight of my hair? Even it's my body part. I feel very proud and blessed that I have Guinness World Records title, and it's really amazing and it's really exciting and big achievement for me. It's really big implementation if I break the record of longest hair in adult, but let's see what was God's grace and what was things moves on. I never thought about it whenever I cut my hair, but I love it and I hope it's always with me. I advise these people that the long hair is not a problem, but it's a beauty, it's blessings of God to you. I also want to tell the people that believe on yourself, do not follow anyone, and be confident you can achieve many peaks in your life. તમે પ્રેરણા આપી શકો તેવી વાત. હું લોકોને એ પ્રેરણા આપવા માંગુ છું કે જો તમે કંઈ એક્સ્ટ્રાઓર્ડિનરી કરવાનું વિચારો છો તો તમે તમારા ઉપર વિશ્વાસ રાખો કે તમે તે ચોક્કસ કરી શકશો. તમારા જીવનમાં કરેલા સર્જનાત્મક કાર્યો. મને સર્જનાત્મક કાર્યો કરવા ખૂબ જ ગમે છે.
મેં મારા જીવનમાં કેનવાસ પેઇન્ટિંગ, વુડ પેઇન્ટિંગ, ડ્રોઈંગ, કિશિયોમાં નવા નવા ગીતો શીખવા, સાયન્સ પ્રોજેક્ટ બનાવવા અને ક્રિએટિવ લર્નિંગ જેવા સર્જનાત્મક કાર્યો કરે છે. લાઈફમાં શું કરવા માગું છું? હું મારી લાઈફમાં મારા દેશની મારા ઉપર ગર્વ થાય તેવા અનેક કાર્યો કરવા માગું છું. તમને આગળ વધવામાં મદદ કરી હોય તેવા વ્યક્તિઓ? મારું જીવન ઘડતર કરવા અને શિક્ષણ ક્ષેત્રે મને સાથ સહકાર આપવા હું મારા શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મારા જીવનના સંસ્કારોનું સિંચન કરવા અને મને બધી જ ઇતર પ્રવૃત્તિઓ કરાવવા હું મારા માતા પિતાનો આભાર માનું છું. તમને ગમતી પ્રવૃત્તિઓ? મને ટીવી જોવી, ડાન્સ કરવો, એક્ટિંગ કરવી, ટ્રાવેલિંગ કરવું, જુદી જુદી જગ્યાઓના કલ્ચરની વિશેષતાઓ જાણવાનું ખૂબ જ રસ છે. શું કામ તમે બીજા કરતાં વિશેષ છો? મેં મારા વિચારો અમલમાં મૂક્યા. લોકો વિચારે છે પરંતુ તેને અમલમાં મૂકવાની હિંમત નથી ધરાવતા અને મેં તે હિંમત ધરાવી છે એટલા માટે હું વિશેષ છું. તમે તમારા પરિવાર વિશે જણાવો. હું મારા માતા પિતાની એકની એક દીકરી છું અને મારા માતા પિતાએ દીકરા દીકરીમાં ભેદ ના રાખી મને શિક્ષણ ક્ષેત્રે કે મારા જે સંસ્કારોનું સિંચન કર્યું છે તે માટે હું તેમને ખૂબ ખૂબ આભાર માનું છું. અને મારા માતા પિતા સમાજ માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે આપણે દીકરા દીકરીમાં ભેદ ના કરી તેમને જે વસ્તુમાં રસ હોય તેમાં પ્રોત્સાહન આપવું જોઈએ. તમે શિક્ષણ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ? મને નાનપણથી જ ભણવામાં ખૂબ જ રસ હતો અને હું તમને બધાને જણાવતા ખૂબ જ આનંદની અનુભૂતિ કરી રહી છું કે મેં 2020માં જે એડવાન્સની એક્ઝામ ક્વોલિફાય કર્યા પછી IIT એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગરમાં કેમિકલ એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું છે. તો હું મારા જિલ્લાની અને મારા સમાજની પ્રથમ દીકરી છું જેને IIT એડમિશન મળ્યું છે. તો હું મારી જાતને ખૂબ જ નસીબવાળી સમજું છું કેમકે મારું IIT થવાનું જે સપનું હતું તે સાકાર થયું છે. તમે નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે તો તમને આવો વિચાર ક્યાંથી આવ્યો? મેં 3 વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યું છે અને આ 3 વર્ષની જર્નીમાં મને સૌથી વધારે પૂછવામાં આવેલો પ્રશ્ન એ જ હતો કે તમારા વાળનું સિક્રેટ શું છે અને તમે તમારા વાળમાં કયું હેર ઓઇલ અને કયું શેમ્પૂ યુઝ કરો છો. આ 3 વર્ષમાં મને ઘણી મલ્ટીનેશનલ કંપનીઓની એડવર્ટાઇઝિંગની અને બ્રાન્ડ એમ્બેસેડરની ઓફર્સ મળતી, પરંતુ મેં વિચાર્યું કે મેં મારી મમ્મીની સિક્રેટ રેસિપી જે હેર ઓઇલ અને શેમ્પૂ મારા વાળમાં યુઝ કર્યું છે જેથી મને 3 ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તે જ લોકોના ફાયદા માટે હું લોન્ચ કરું. તેથી જ મેં નીલાંશી હેર ઓઇલ અને નીલાંશી શેમ્પૂ લોન્ચ કર્યું છે. હું નીલાંશીની માતા છું. મારી દીકરી નીલાંશી જ્યારે 6 વર્ષની હતી ત્યારે એની વાળ કપાવવાની જીદ કરી. મેં ના પાડતી હોવા છતાં એને ખૂબ જ જીદ કરી અને વાળ કપાવ્યા. વાળ નાના અને ખૂબ જ ખરાબ થઈ ગયા. તો પછી મેં એને સમજાવ્યું કે બેટા હવે આપણે તારા વાળ ક્યારેય નહીં કપાવીએ અને લાંબા કરીશું. તો મેં એના માટે પછી એક નેચરલ હેર ઓઇલ ગેર સ્પેશિયલ બનાવ્યું અને પછી એના વાળમાં મસાજ કરી તો આજે એના વાળ આટલા લાંબા થયા અને એને 3 ગિનિસ વર્લ્ડ રેકોર્ડની ગિફ્ટ મને આપી છે. તો મારા માટે તો ખૂબ જ આનંદની વાત છે. અને એની સાથે સાથે જે મેં હેર ઓઇલ એના માટે બનાવ્યું હતું અને જે શેમ્પૂ બનાવ્યું હતું એ જ હેર ઓઇલ અને શેમ્પૂ આજે એને લોન્ચ કર્યું છે, નીલાંશી હેર ઓઇલ અને નીલાંશી શેમ્પૂ. તો મારા માટે તો ડબલ ખુશીની વાત છે. અને એવું વિચાર્યું કે મને ઘણી બધી એડવર્ટાઇઝનું કામ તો મળે છે પણ હું લોકોનો ફાયદો થાય એટલા માટે હું જે હેર ઓઇલ અને શેમ્પૂ વાપરું છું તે જ લોન્ચ કરું, એટલા માટે મારા માટે આજે ખૂબ જ ખુશીની વાત છે. હું નીલાંશીના પિતા છું. મારી દીકરી આટલી નાની ઉંમરમાં ઘણી બધી સિદ્ધિ મેળવી તેના બદલ હું ગર્વની લાગણી અનુભવું છું. મારી દીકરી ટેબલ ટેનિસમાં નેશનલ પ્લેયર છે તે મને ગર્વની વાત છે. સાથે સાથે તેને IIT એડમિશન લઈ અને IIT બનવાનું જે તેનું સપનું હતું તે તેણે પૂર્ણ કરેલું છે. તે અમારા સમાજ અને અમારા જિલ્લામાં IIT જવાવાળી પ્રથમ દીકરી છે તે બદલ હું એક ખુશીની લાગણી અનુભવું છું. સાથે સાથે તેને 18 વર્ષની નાની ઉંમરમાં પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરેલો છે તે પણ આજની યુવા પેઢી માટે એક સરાહનીય અને એક ઉમદા ઉદાહરણ તેને પૂરું પાડેલ છે. તે બદલ પણ હું ખુશીની લાગણી અનુભવું છું. પરિચયની ટીમ ગુજરાત તેમજ અલગ અલગ રાજ્યોના શહેરોમાંથી ઇનોવેટિવ કામ કરતા લોકો, એવોર્ડ વિજેતા કે પછી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અને બીજા રેકોર્ડ્સ પામેલા લોકોને સર્ચ કરી તેમનું ઇન્ટરવ્યૂ લઈ
લોકોને પ્રેરણા આપવાનું એક સરાહનીય કાર્ય કર્યું છે અને આજે મારું ઇન્ટરવ્યૂ લેવાય તો મને ખૂબ જ આનંદ થાય છે।